चलो नमस्कार दोस्तों, बैंक नी अंदर जारे तमे नाणाकीय लेवड़ देवड़ करवा माटे जाओ छो तो अवारनवार तमने पूछवामां आवे छे तमारो सी बिल स्कोर चेक करवामां आवे छे। तो आ सी बिल स्कोर ए शू छे, केटला थी केटला सुधीनो सी बिल स्कोर नक्की करवामां आवे छे, एनो रेशियो कयो छे, कया रेशिया थी कया रेशिया सुधीनो सी बिल स्कोर ए खूब सारो गणाय, कया रेशिया थी कया रेशिया सुधीनो सी बिल स्कोर ए मध्यम गणाय, अने कया रेशिया थी कया रेशिया सुधीनो सी बिल स्कोर ए उतरती कक्षानो गणाय। सी बिल स्कोर आधारे तमने बैंक कया कया प्रकारनी नाणाकीय लेवड़देवड़ तमे करी शको ए माटे फेसिलिटी प्रोवाइड करे छे। सी बिल स्कोर ए शू छे, बधानी ज आजे आपणे आ विडियोनी अंदर माहिती मेळवीशुं। चालो मित्रों, सौ प्रथम आपणे ए जाणी लईए के सी बिल स्कोर एनुं पूरुं नाम शुं छे। सी बिल आपणे बधा વારંવાર બોલતા હોઈએ છીએ સીબિલ સીબિલ સીબિલ, પણ આ સીબિલ એ શું છે? તો સેન્ટ્રલ સી સીબિલ CIBIL આનું પૂરું નામ છે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ, આને કહીશું આપણે સીબિલ। અને આ સીબિલ સ્કોર એ શું છે? જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સીબિલ સ્કોર આવ્યો છે પૂર, આ એવરેજ છે બરાબર, આ ગુડ છે અને આ એક્સેલન્ટ। જો તમારો સીબિલ સ્કોર એક્સેલન્ટ હોય તો બેંક તમને ખૂબ જ ઝડપથી લોન અને ક્રેડિટ કાર્ડ ખૂબ જ ઝડપથી પ્રોવાઈડ કરી દેશે ક્રેડિટ કાર્ડ। જો તમારો સીબિલ સ્કોર ગુડ હોય, એવરેજ હોય અને પુઅર હોય તો શું ફેરફાર થશે એની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો। ચલો અહીંયા આપણે જાણી લઈએ કે હવે આટલો સીબિલ સ્કોર લોન લેવા માટે જરૂરી છે, તો કેટલો સીબિલ સ્કોર તમારે લોન લેવા માટે જરૂરી છે? જો તમે બેંક પાસેથી લોન લેવા માંગતા હોય તો તમારે કેટલો સીબિલ સ્કોર બનાવવો પડશે, નહીં તો કોઈ બેંક તમને પૈસા આપશે નહીં। તો તમારે કેટલો સીબિલ સ્કોર જરૂરી છે, આ સીબિલ સ્કોર કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે બને, આની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો કે સીબિલ સ્કોર કેટલો જરૂરી છે અને કેવી રીતે તમે બનાવી શકો, અથવા જો તમારો સ્કેબલ સીબિલ સ્કોર છે એ કેવી રીતે બગડે અથવા પુઅર થઈ જાય અથવા એવરેજ થઈ જાય, સારો હોય એક્સેલન્ટ હોય, એમાંથી અહીંયા કન્વર્ટ બી થઈ જાય અને આમાંથી અહીંયા પણ કન્વર્ટ થઈ જાય બરાબર યુટિલાઇઝ છે। તો આપણે આ સીબિલ સ્કોર વિશે આજે માહિતી મેળવીએ। ચાલો મિત્રો હવે આપણે શરૂ કરી લઈએ કે સીબિલ સ્કોર એ તમારે લોન લેવા માટે જરૂરી છે। જો સીબિલ સ્કોર તમારો એવરેજ ગુડ કે એક્સેલન્ટ હશે તો બેંક તમને લોન આપશે, ક્રેડિટ કાર્ડ તમને પ્રોવાઈડ કરશે, પરંતુ જો તમારો સીબિલ સ્કોર પુઅર હશે તો બેંક તમને નાણાં સ્વરૂપે લોન સ્વરૂપે નાણાં ચૂકવશે નહીં। તો ચલો જોઈએ મિત્રો સીબિલ સ્કોર। તો આજના આધુનિક યુગમાં અત્યારે હાલ આપણે જોઈએ તો અત્યારે બધાને પૈસાની જરૂર પડે, નાણાંની જરૂર દરેક વ્યક્તિને પડે છે। તો નાણાકીય સ્થિતિનું એક મહત્વપૂર્ણ પરિમાણ એટલે સીબિલ બરાબર, તમારી જે નાણાકીય સ્થિતિ છે બેંક સાથે લેવડ દેવડની જે નાણાકીય સ્થિતિ છે એ કેવી છે, એનું જે માપ કરતું એનું જે માપે છે મેઝર કરે છે એ પરિમાણ એ સીબિલ છે। આ નાની સંખ્યા તમારા નાણાકીય જીવનનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે કે આ જે સીબિલ છે મિત્રો એ તમારી જે નાણાકીય સ્થિતિ છે એ નાણાકીય જીવનનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી એક મહત્વની, આ તમને નાનું દેખાય સીબિલ પણ આ સંપૂર્ણ તમારી નાણાકીય સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે। તો ચાલો આના વિશે આપણે મહત્વપૂર્ણ જાણકારી મેળવી અને આપણા ભવિષ્યને અસર કરતા સીબિલને કેવી રીતે સુધારવો એની આજે તમને માહિતી આપીએ। સીબિલ સ્કોર શું છે? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સીબિલ છે। આ સીબિલ સ્કોર જોઈએ મિત્રો તો 300 થી 900 વચ્ચેનો નંબર છે સીબિલ સ્કોર એ શું છે તો 300 થી 900 વચ્ચેનો નંબર છે સીબિલ સ્કોર એ 300 થી 900 વચ્ચેનો નંબર છે। ચલો હવે આ કેટલાથી કેટલા સુધીનો સીબિલ એ સારો અને કેટલાથી કેટલા સુધીનો સીબિલ પુઅર ગણાશે એ આપણે જોઈ લઈએ।
પણ એના પહેલા આ સિબિલ વિશે સમજ મેળવી લઈએ કે સિબિલ સ્કોર એ 300 થી 900 વચ્ચેનો નંબર, અને આ નંબર શું છે? તો આ નંબર જણાવે છે કે તમે તમારા પૈસાનું સંચાલન કેટલી સારી રીતે કરો છો, કે તમે જે નાણાંનો ઉપયોગ કરો છો, નાણાકીય લેવડ દેવડ કરો છો, નાણાકીય તમારી જે સ્થિતિ છે, નાણાકીય ચિત્ર છે, એનું સંચાલન કેવી રીતે કેટલી સારી રીતે કરી શકો છો. એટલે કે જો સાદા શબ્દોમાં કહીએ તો નાણાકીય વિશ્વસનીયતાનું પ્રતીક એ તમારો સિબિલ સ્કોર છે. અને આ સિબિલ સ્કોર જેટલો ઊંચો હશે તો એટલી તમારી લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે સરળ બનશે. જો તમે લોન લેવા માગતા હોય અથવા ક્રેડિટ કાર્ડ મેળવવા માગતા હોય તો તમારો સિબિલ સ્કોર જેટલો ઊંચો હશે એટલો તમને ઝડપથી સરળતાથી લોન અને ક્રેડિટ કાર્ડ એ બેંક આપશે. જ્યારે પણ તમે જશો એટલે બેંક તમારો સિબિલ સ્કોર તો ચેક કરવાની છે મિત્રો. તમારો સિબિલ સ્કોર ચેક કમ્પલસરી થાય છે અને આના આધારે બેંક તમને લોન અને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે. ચલો આ સ્કોરનું મહત્વ જોઈએ કે શું છે મહત્વ. તો લોન લેવી હોય અથવા ક્રેડિટ કાર્ડ લેવું હોય તો આ સિબિલ સ્કોર જરૂર રહેશે. સિબિલ સ્કોર તમારા નાણાકીય જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે બધા જાણીએ છીએ કે મિત્રો કે નાણાં એટલે કે મનીની જરૂર બધાને હોય છે, અને નાણાકીય જીવનની અંદર મહત્વપૂર્ણ જો ભૂમિકા ભજવતો હોય તો એ છે તમારો સિબિલ સ્કોર. જ્યારે તમે બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, જ્યારે આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે તેઓ પ્રથમ શું જોશે? તો એ પ્રથમ તમારો સિબિલ સ્કોર જોશે. કારણ કે તમે નાણાકીય લેવડ દેવડ કેવી કરી છે, તમારી નાણાકીય લેવડ દેવડની પરિસ્થિતિ કેવી હતી એનું ચિત્ર રજૂ કરે છે આ સિબિલ સ્કોર. એટલે જ્યારે તમે કોઈ નાણાકીય સંસ્થા પાસે લોન લેવા માટે કે ક્રેડિટ કાર્ડ લેવા માટે અરજી કરશો ત્યારે એ સંસ્થા તમારો સિબિલ સ્કોર જોશે કે તમારી ભૂતકાળની અંદર કોઈ જગ્યાએથી તમે નાણાકીય લેવડ દેવડ કરેલી છે તો એની સ્થિતિ કેવી છે. સારી સ્થિતિ છે કે તમે નાણાં ચૂકવવામાં વિલંબ કરેલો છે, તો એના આધારે તમારો સિબિલ સ્કોર નક્કી થાય છે. અને આ સ્કોર એ તમને જણાવે છે કે જે સંસ્થા પાસે તમે નાણાં લેવા માગો છો એ સંસ્થાને માહિતી આપી છે કે તમે કેટલા વિશ્વાસપાત્ર વ્યક્તિ છો, કે તમે નાણાંની ચૂકવણી કરવા માટે કેટલા વિશ્વાસપાત્ર વ્યક્તિ છો એ માહિતી સિબિલ સ્કોર આપે છે. સારો સિબિલ સ્કોર જાળવવો અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમારે બેંક પાસેથી વારે વારે લોન લેવાની થતી હોય, લોનને અપગ્રેડ કરાવવાની થતી હોય, લોનને અપડેટ કરાવવાની થતી હોય તો ચોક્કસથી તમારે તમારો સિબિલ સ્કોર જાળવવો પડે. અને સારો સિબિલ સ્કોર જાળવશો તો એ ખૂબ જ મહત્વપૂર્ણ તમારા માટે રહેશે. સિબિલ સ્કોરની વિવિધ શ્રેણીઓ જોઈએ મિત્રો. તો સિબિલ સ્કોરને 5 મુખ્ય શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. એક NH સ્કોર, આ નવી શરૂઆત છે કે કોઈ વ્યક્તિએ પહેલી જ વાર લોન લીધેલી છે તો એનો સિબિલ સ્કોર તો હોય નહીં. એટલે કે આ એવી શરૂઆત છે કે બિલકુલ તદ્દન નવી શરૂઆત છે. જો કે આ દર્શાવે છે કે તમે હજુ સુધી કોઈ લોન કે ક્રેડિટ કાર્ડ લીધેલું નથી. જો તમારા સિબિલ સ્કોરની અંદર એને કે NH આવે તો એનો મતલબ શું થશે કે તમે કોઈ પણ રીતે હજુ સુધી લોન કે ક્રેડિટ કાર્ડ લીધેલું નથી. એટલે કે એક નવી શરૂઆત છે જ્યાંથી તમે તમારી નાણાકીય યાત્રા શરૂ કરી શકો છો. એટલે કે આ પહેલી કન્ડિશન છે. બીજી સ્થિતિ જોઈએ, 350 થી 549 સુધીનો આ અંક છે. આપણે જોઈએ તો મિત્રો કે આપણે કેટલા હતા, 300 થી 900 સુધીના રેન્જની અંદર સિબિલ સ્કોર મપાય છે. સિબિલ સ્કોર કઈ કઈ રેન્જમાં મપાય? તો 300 થી 900 સુધીના રેન્જની અંદર. તો જો તમારો સિબિલ સ્કોર આટલો આવશે 350 થી 549 સુધી, તો સુધારાની જરૂર છે કે તમારે તમારો સિબિલ સ્કોર સુધારવો પડશે. એટલે કે તમે જે નાણાકીય લેવડ દેવડ કરો છો બેંક સાથે એ યોગ્ય રીતે તમે કરી શક્યા નથી, તમારી યોગ્ય નથી, તો એને સુધારવી પડશે. ચલો આ શ્રેણીમાં સ્કોરનો અર્થ થાય, એટલે કે જો તમારો સિબિલ સ્કોર 350 થી 549 વચ્ચે છે તો તમારી નાણાકીય વર્તણૂક સારી નથી એવું સાબિત થશે. શું સાબિત થશે? કે તમારી નાણાકીય વર્તણૂક સારી નથી, અને આ સ્થિતિમાં લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. બેંકો તમને જોખમી ગ્રાહક તરીકે જોઈ શકે છે. જો આવો સ્કોર હોય તો બેંક તમને જોખમી ગ્રાહક તરીકે જોશે. એટલે તમારે આ સ્કોર સુધારવાની જરૂર પડશે કે તમે જોખમી ગ્રાહક છો,
તમે બેંક પાસેથી પૈસા લઈ અને સમયસર ચૂકવતા નથી તો આ એ સ્થિતિનું નિર્દેશ છે। ત્યાર પછી 550 થી 649 એ પ્રગતિ તરફ, એટલે કે આ પુઅર થશે, આગળ થશે મિત્રો પુઅર કોલ, અને આ એવરેજ થશે, આ એવરેજ। આ શું દર્શાવે છે કે તમે તમારી નાણાકીય જવાબદારીને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, કે તમે અહીંયા તો તમારી વર્તણૂક સારી નથી પણ અહીંયા તમે શું કર્યું, આ સિબિલ સ્કોર આવે એટલે કે તમે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો। તમે લોન મેળવી શકો છો પરંતુ વ્યાજદર થોડો વધારે હોઈ શકે। જો મિત્રો સિબિલ સ્કોર હાઈ હશે તમારો તો તમને લોનની અંદર વ્યાજમાં પણ ખૂબ મોટો ફરક જોવા મળશે। આ સુધારા તરફનું પગલું છે જેને આપણે કહીશું એવરેજ, અને શું કહીશું, એવરેજ સિબિલ સ્કોર, આને કહીશું આપણે પુઅર સિબિલ સ્કોર, બરાબર। ચલો એના પછી ચોથી પરિસ્થિતિ જોઈએ, 650 થી 749। જો તમારો સિબિલ સ્કોર 650 થી 749 છે તો આને આપણે કહીશું ગુડ, બરાબર, આને સારી સ્થિતિ કહીશું। તો આ શ્રેણીમાં સ્કોર હોવાનો અર્થ એ છે કે તમે સાચા ટ્રેક ઉપર છો, તમે બેંક સાથે નાણાકીય લેવડ દેવડ યોગ્ય રીતે કરો છો, બેંકો તમારી લોન અરજીને હકારાત્મક રીતે ધ્યાનમાં લેશે, જો કે શ્રેષ્ઠ વ્યાજ દરો મેળવવા માટે થોડા વધુ સુધારા માટે અવકાશ છે, બરાબર। અને એના પછી આવશે મિત્રો પાંચમી, 750 થી 900 ઉત્તમ પ્રદર્શન। આ શું છે, એકદમ એક્સેલન્ટ તમારું પ્રદર્શન રહેશે। તો એક્સેલન્ટ પ્રદર્શનની અંદર આ એકદમ શ્રેષ્ઠ શ્રેણી છે। આ સ્કોર સાથે તમે સરળતાથી લોન અને ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો, તમને સૌથી ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવી શકે છે, બેંકો તમને વિશ્વાસપાત્ર ગ્રાહક તરીકે જોઈએ છે। જો મિત્રો બે હતા, એક તમે વિશ્વાસપાત્ર ન ગણાવો એવો ગ્રાહક, અને બીજી પરિસ્થિતિ કઈ, તમે વિશ્વાસપાત્ર ગણાવો એવો ગ્રાહક। આપણે પાંચ પરિસ્થિતિ જોઈ, 1, 2, 3, 4 અને 5। એમાં પહેલી પરિસ્થિતિ શું હતી, એને અથવા એનએચની હતી, એને અથવા એનએચ। તો આ એવી કન્ડિશન હતી કે જેમાં તમે પહેલી જ વાર લોન લેવા માટે જાઓ છો એટલે બેંક ચેક કરશે તો બેંકને તમારો નોન એપ્લિકેબલ રિપોર્ટ જોવા મળશે કે હજુ સુધી આ વ્યક્તિએ કોઈપણ પ્રકારની લોન લીધેલી નથી। એના પછી હતો મિત્રો આપણો 350 થી 549 સુધીનું, આને આપણે કહીશું પુઅર, આને કયું કહીશું, પુઅર, કે આમાં તમે વિશ્વાસપાત્ર ગ્રાહક નથી, વિશ્વાસપાત્ર નાણાકીય લેવડ દેવડ માટે તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી, એટલે તમને વ્યાજના ઊંચા દર અથવા લોન ન પણ મળી શકે, ક્રેડિટ કાર્ડ ન પણ મળે, બરાબર। એના પછી આવશે 550 થી 649, તો આ કન્ડિશનમાં શું હશે, તમારી કન્ડિશન હશે મિત્રો એવરેજ, એવરેજ કન્ડિશન। તો આમાં તમારે સુધારવાનો અવકાશ રહેશે કે તમે નાણાં ચૂકવવા તો માગો છો પણ કોઈ પરિસ્થિતિ એવી આવી જાય છે જેના કારણે તમે એવરેજ સ્કોર કરી શકો છો। એના પછી આવશે 650 થી 749, તો આમાં ગુડ કન્ડિશન હશે, કેવી હશે, ગુડ, સારી પરિસ્થિતિ। પણ આની અંદર જો તમારે ઓછા વ્યાજદરે નાણાં મેળવવા છે તો તમારે 750 થી 900 સુધીનો એક્સલન્સ સ્કોર મેળવવાનો રહેશે, અને જો એક્સેલન્સ સ્કોર તમને મળશે, સિબિલ સ્કોર એક્સેલન્ટ, તો બેંક તમને ઓછા વ્યાજદરે નાણાં આપવા માટે ઓફર સામેથી કરશે અને તમે એકદમ વિશ્વાસપાત્ર ગ્રાહક તરીકે ગણાશો। તો હવે સિબિલ સ્કોર કેવી રીતે બનાવવો, ચલો એના વિશે થોડીક વિગતે માહિતી મેળવીએ કે સારો સિબિલ સ્કોર જાળવવો એ સતત પ્રક્રિયા છે। અહીં કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે। જો તમારે તમારો સિબિલ સ્કોર સુધારવો હોય તો તમને અહીં આપેલી મહત્વપૂર્ણ ટિપ્સનો તમારે અભ્યાસ કરવાનો છે। જો સમયસર ચૂકવણી કરો, તમે કોઈ બેંક પાસેથી લોન લીધેલી છે અથવા ક્રેડિટ કાર્ડમાંથી તમે તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરેલા છે નાણાં, એટલે કે ક્રેડિટ કાર્ડમાંથી ડેબિટ થયા અને તમારા એકાઉન્ટની અંદર ક્રેડિટ થયા, તો એ જે પૈસા છે એની ચૂકવણી તમારે સમયસર કરી દેવી જોઈએ। એટલે કે એક તમારે ટાઈમ બાઉન્ડ બનવું પડશે, ટાઈમ બાઉન્ડ એટલે ચૂકવણી માટે સમયસર ચૂકવણી કરવી પડશે, કે તમે તમારી જે લોન લીધેલી છે, ક્રેડિટ કાર્ડના બિલો છે, એને સમયસર ચૂકવણી કરો, મોડી અથવા ચૂકી ગયેલ ચૂકવણી તમારા સ્કોરને ખરાબ રીતે અસર કરી શકે છે। ચલો સિબિલ સ્કોર, લોન કેટલો સિબિલ સ્કોર હશે તો બેંક તમને લોન આપશે, તો સિબિલ સ્કોર
એ મિત્રો ખૂબ મહત્વનું છે, આપણે જોયું બરાબર. ચલો, એક સમયસર ચૂકવણી કરવાની. બીજી શું છે? તો ક્રેડિટ લિમિટનો યોગ્ય રીતે ઉપયોગ કરો, કે તમને જે ક્રેડિટ લિમિટ આપેલી છે એ લિમિટ એનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવો. તમારી ક્રેડિટ મર્યાદા 30% વધુ ઉપયોગ કરશો નહીં. તમને જેટલી ક્રેડિટ મર્યાદા આપેલી છે, ધારો કે તમને 1,00,000ની ક્રેડિટ આપેલી છે, તેની 30% વધુ ઉપયોગ ન કરો. એટલે કે 30,000થી વધુનો ઉપયોગ ન કરો મિત્રો. જો તમે વધુ પ્રકારની ઉપયોગ કરશો તો પછી એની ચૂકવણીમાં વિલંબ થશે, અને ચૂકવણીમાં વિલંબના કારણે તમારા સિબિલ સ્કોર ઉપર જોખમ ઊભું થશે. તો જોખમી ગ્રાહક પછી ચૂકવી ના શકે, એટલે આપણે કેવા દેખાઈએ? જોખમી ગ્રાહક. વૈવિધ્યસભર ક્રેડિટ મિશ્રણ રાખો. તો ચાલો આની અંદર જોઈએ કે વિવિધ પ્રકારની લોન અને ક્રેડિટનું મિશ્રણ રાખો. આ દર્શાવે છે કે તમે વિવિધ પ્રકારના નાણાકીય ઉત્પાદનોને હેન્ડલ કરી શકો છો. આ ખૂબ મહત્વનું પાસું છે મિત્રો, કે જુદા જુદા પ્રકારની લોન અને જુદા જુદા પ્રકારનું ક્રેડિટ મિશ્ર કરો, જેથી કરીને તમે તમારા નાણાંનો જે ખર્ચ કરો છો જુદી જુદી જગ્યાએ જેના હેતુ માટે વાપરો છો, એમાં તમે જુદા જુદા હેતુ માટે લેશો, એટલે બેંકને એવું સમજાશે કે આ વ્યક્તિ જે લોન લે છે એ ખૂબ મોટો નાણાકીય લેવડ દેવડ અલગ અલગ રીતે કરે છે. તો આ તમારો સિબિલ સ્કોર સુધારશે. નિયમિતપણે તમારો સ્કોર તપાસો. તમારે તમારો સ્કોર નિયમિતપણે તપાસવો પડશે. ચલો, તમારામાંથી કેટલા મિત્રો છે જેમણે રેગ્યુલરલી તપાસ્યું હોય, અને એવા કેટલા મિત્રો છે કે જેમણે હજુ સુધી કોઈ પણ પ્રકારનો સિબિલ સ્કોર તપાસ્યો જ નથી? એવા મિત્રો કોમેન્ટની અંદર જણાવો. જો તમે રેગ્યુલરલી તપાસતા હોય તો કોમેન્ટની અંદર જણાવો કે યસ, હું રેગ્યુલરલી મારો સિબિલ સ્કોર તપાસું છું. અને જે લોકો બિલકુલ તપાસતા નથી એ પણ જણાવો કે અમે અમારો સિબિલ સ્કોર કોઈ દિવસ જોયેલો નથી. સિબિલ સ્કોરને કેવી રીતે વધારવો, કેવી રીતે સુધારવો, નાણાંની લેવડ દેવડ કેવી રીતે કરવી, આ બધી જ ટિપ્સ તમને વિડીયોની અંદર મળતી રહેશે મિત્રો. લોન કેવી રીતે લેવી, કયા કયા પ્રકારના હેતુ માટે તમે જે લોન માટે એપ્લાય કરો છો, એ લોન એપ્લાય કેવી રીતે કરવું, એ બધું જ તમને શીખવવામાં આવશે બરાબર. ચલો, આગળ વધીએ આપણે આ વિડીયોની અંદર. તો વર્ષમાં ઓછામાં ઓછો એકવાર તમારો સિબિલ સ્કોર તપાસો. વર્ષની અંદર અહીંયા તો એવું કહેવામાં છે મિત્રો ઓછામાં ઓછું, પણ હું તમને સજેસ્ટ કરું છું કે તમારે 6 માસે તમારો સિબિલ સ્કોર, કારણ કે 6 માસે જ્યારે 3 માસે વ્યાજ ઉમેરાય છે, બેંકનું 3 માસે વ્યાજ ઉમેરાય છે બરાબર. તો તમારે 6 માસે તમારો સિબિલ સ્કોર તપાસવો જરૂરી છે. જૂના હિસાબો જાળવી રાખો. લાંબો ક્રેડિટ ઇતિહાસ તમારા સ્કોરને સુધારે છે. જૂના અને સારી રીતે સંચાલિત એકાઉન્ટ્સ તમારી નાણાકીય જવાબદારી દર્શાવે છે, કે જૂના તમારા ઇતિહાસ રેકોર્ડ છે એ જાળવી રાખો. ચલો, સિબિલ સ્કોરની અસર જોઈએ. તો સારો સિબિલ સ્કોર તમારા નાણાકીય જીવન ઉપર ઘણી રીતે સારી હકારાત્મક અસર કરશે. તમારા જો સિબિલ સ્કોર સારો હશે તો તમારી જે નાણાકીય સ્થિતિ હશે એના ઉપર હકારાત્મક અસર કરે છે. સરળ લોન મંજૂરી, એટલે કે જો સિબિલ સ્કોર સારો હશે તો લોન મંજૂરી માટેની પ્રક્રિયા કેવી બની જશે? એકદમ સરળ. અને પાછું આમાં ફાયદો શું થશે? ઓછા વ્યાજે તમને લોન મળશે. ઓછા વ્યાજે બેંક તમને સામેથી ઓફર કરશે. બેંક શું કરશે? સામેથી ઓફર કરે છે મિત્રો. સિબિલ સ્કોર સારો હશે અને બેંક સામેથી ઓફર કરે છે. ચલો, ઉચ્ચ ધિરાણ મર્યાદા. બેંકો તમને ઉચ્ચ ધિરાણ મર્યાદા આપી શકે, એટલે કે તમને લોન જેટલી વધુ જોઈએ એટલી તમને મળી શકે છે બરાબર. તમારો સિબિલ સારો હોય તો લોનની એમાઉન્ટ પણ તમને વધુ પ્રમાણમાં બેંક આપી શકે છે. બહેતર સોદાબાજી કરે છે, એટલે કે તમે બેંકો સાથે વધુ સારી શરતો ઉપર વાટાઘાટો કરી શકો છો. ઝડપી પ્રક્રિયા, સારા સ્કોર સાથે લોન પ્રક્રિયા ઝડપી બની શકે છે. સિબિલ સ્કોરની નિયમિત તપાસનું મહત્વ. તો તમારે સિબિલ સ્કોર નિયમિતપણે તપાસવું ખૂબ મહત્વપૂર્ણ છે. આ તમને તમારા નાણાકીય સ્વાસ્થ્યનું ચોક્કસ ચિત્ર આપે છે. ઉપરાંત તે કોઈપણ ભૂલો અથવા છેતરપિંડીઓને ઝડપથી પકડવામાં મદદ કરે છે. યાદ રાખો કે તમે દર વર્ષે એકવાર તમારો સિબિલ સ્કોર મફતમાં ચેક કરી શકો છો બરાબર. હવે એની અંદર સુધારો જુઓ. જો તમારો સિબિલ સ્કોર ઓછો છે, ઓછો એટલે આપણે આગળ જોઈએ ને મિત્રો કે 350 થી 549, 550 થી 649 અને 650 થી 749 હોય તો તમારા બિલ નિયમિતપણે આને વધારવો હોય, આમાંથી આમાં ટ્રાન્સફર કરવો હોય, આમાંથી આમાં ટ્રાન્સફર કરવો હોય, અને આમાંથી એક્સેલન્ટમાં ટ્રાન્સફર કરવો હોય. જો પુઅર કન્ડિશન, આ છે પુઅર કન્ડિશન, આ છે એવરેજ કન્ડિશન, અને આ છે ગુડ કન્ડિશન, અને એના પછી આવશે 750 થી 900.
આ એક્સેલન્ટ આવશે બરાબર. તો આને તમારે કન્વર્ટ કરવું હોય એકબીજામાં તો તમારે શું કરવું પડશે, તો તમારે જે તમે ક્રેડિટ લીધેલી છે અથવા લોન લીધી છે એના જે હપ્તા છે અથવા એના જે બિલો છે એને નિયમિતપણે તમારે ચૂકવવાના રહેશે. તમારી ક્રેડિટનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને તમે ધીમે ધીમે તમારો સ્કોર સુધરતો જશે. એટલે આ જે તમે રેગ્યુલર થઈ જશો પે કરવામાં તો પુઅરમાંથી તમે એવરેજમાં આવી શકશો, એવરેજમાંથી ગુડમાં અને ગુડમાંથી એક્સેલન્સમાં. અને એક્સેલન્સમાં આવો એટલે તમને ખબર છે મિત્રો કે બેંક તમને સામેથી ઓફર કરશે અને લોનની એમાઉન્ટ પણ જેટલી વધારે જોઈશે એટલી તમને બેંક પ્રોવાઈડ કરશે. ચલો એના પછી આપણે આગળ જોઈએ તો સિબિલ સ્કોરમાં સુધારો કરવો એ એક ચાલુ પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ આ પ્રક્રિયા છે બરાબર. આ માટે ધીરજ અને શિસ્ત જરૂરી છે. જો ધીરજની સાથે સાથે અહીંયા શું વાત કરી, શિસ્તની પણ જરૂર છે. તમારા બિલને સમયસર ચૂકવો, તમારા ક્રેડિટનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો તો તમારો સિબિલ સ્કોર સુધરશે બરાબર. આપણે વાત કરી મિત્રો કે 750 ઉપર રાખવાનો પ્રયાસ કરો. તમારું નાણાકીય ભવિષ્ય તમારા જ હાથમાં છે બરાબર. જો તમે નાણાકીય પરિસ્થિતિ ખૂબ સારી રાખશો, સારી લેવડ દેવડ કરશો તો બેંક તમને ખૂબ ઓછા અને ઊંચા ઓછા દરે ઊંચા પ્રકારની મતલબ કે તમને વ્યવસ્થિત રકમ લોન સ્વરૂપે અને ક્રેડિટ કાર્ડ જો યુઝ કરવા માગતા હશો તો તમને વધુ પ્રકારની વધુ પ્રમાણમાં ક્રેડિટ આપશે. પણ એના માટે પણ તમારે શું કરવાનું કે 30% વધુ ક્રેડિટ વાપરવાની નહીં બરાબર. આ યાદ રાખજો. એટલે શું થશે તો તમારો સિબિલ સ્કોર યોગ્ય રીતે જળવાય અને તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ, વિશ્વાસ નાણાકીય રીતે વિશ્વાસપાત્ર વ્યક્તિ બનવાનું છે આપણે બરાબર. બેંક આપણા પર વિશ્વાસ ન કરે એવું આપણે કરવાનું નથી. ચલો મિત્રો તો આ થઈ સિબિલ સ્કોરની વાત અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું આવા જ નાણાકીય વિડીયો સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.